દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 25/12/2019 થી તારીખ 31/12/2019 દરમિયાન આપણી કોલેજમાં સુંદર ડે સેલિબ્રેશનનું આયોજન થયેલ છે. આ ડે સેલિબ્રેશનમાં ખાસ તો રમતગમત, મનોરંજન અને ખેલકૂદની સાથોસાથ આપણી અંદરની રહેલી પ્રતિભાઓ બહાર નીકળે, આંતરિક સુમેળ તેમજ પરિવાર ભાવના કેળવાય એવા ઉદ્દેશથી અલગ અલગ દિવસે અલગ અલગ થીમ પર સુંદર ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલ છે. ડે સેલિબ્રેશન 2019માં બે પ્રકારની થીમ નક્કી કરવામાં આવી છે, જેમાં એક થીમ અહીં પ્રવૃત્તિઓ માટેની અને બીજી થીમ ડ્રેસ કોડ માટેની છે. તો આ ડે સેલિબ્રેશન આપણે ખૂબ ધૂમધામથી ઉજવીએ એ માટે આપણે લોકો વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને થોડીક વિગતવાર સૂચિ આપી દઈએ, તેથી તે લોકોને કોઈ પણ પ્રિપેરેશન કરવામાં સરળતા અને સમાનતા રહે. આ દિવસે વિદ્યાર્થીઓએ સીડબોલમાંથી શિવલિંગ બનાવવાની પ્રવૃત્તિ, મહામૃત્યુંજય જાપ તથા વિદ્યાર્થીને મનપસંદ ધર્મના ધાર્મિક મંત્રોનું આલેખનનું આયોજન રાખેલું છે. સાથોસાથ આપણા દેશપ્રેમ અને રાષ્ટ્રવીરોને કઈ રીતે ભૂલી શકાય, આ દિવસે આપણે દેશભક્તિને લગતી વાતો તેમજ ગીતોના ગાન કરશું. આ દિવસે આપણે સૌ સફેદ, પીળા કે લાલ અથવા સ્વતંત્ર સેનાના કોઈ પહેરવેશમાં આવીશું, જેથી કરીને સ્પિરિચ્યુઅલ ડે અને દેશભક્તિ દિનને કોઈ આધાર મળી રહે. વર્ષમાં એક એવો સુંદર દિવસ જ્યારે આખો હરિવંદના પરિવાર સાથે મળી અને ભોજન લે, બધા પોતપોતાના ઘરેથી ટિફિન લઈ આવે અને સાથે મળી અને ભોજન ગ્રહણ કરે. અન્ન ભેળા એના મન ભેળા એ કહેવતને સાકાર થતી આપણે માણીશું. આ દિવસે દરેક વિદ્યાર્થીઓએ પોતાના મિત્રોનું એક સરસ ગ્રુપ બનાવી અને ગ્રુપ પ્રમાણેની થીમ નક્કી કરી એ મુજબનો પહેરવેશ પહેરવાનો રહેશે. પરંતુ અહીંયા શરત માત્ર એટલી કે જે ગ્રુપ થીમ નક્કી કરેલી છે એ વિશે કશું વ્યક્ત કરવાનું કે શેર કરવાનું થાય તો આપની પાસે પૂરતી માહિતી હોવી જોઈએ. આ દિવસે આપણે પ્લાસ્ટિક ઉત્પાદનોનો વપરાશ ઓછો કરશું તેમજ આપણા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક ઉત્પાદનોનો વપરાશ ઓછો કરવા અથવા તો સાવ બંધ કરવાની શપથ લેશું. સાથોસાથ આપણી કોલેજ સંસ્થામાં પણ કોઈ પણ પ્લાસ્ટિક દૂર કરવાની એક પ્રવૃત્તિ કરશું. આજના યુવાનોની લાઇફસ્ટાઇલમાં ડેનિમ જાણે વણાઈ ગયું છે, તો આજનો ડ્રેસ કોડ ડેનિમ રહેશે અને તમે ડેનિમના કોઈ પણ આઉટફિટ ચૂઝ કરી શકો છો. આપણે આપણી કોલેજમાં જો સૌથી વધુ સમય વિતાવતા હોઈએ તેવી જગ્યા છે આપણો ક્લાસરૂમ. આ ક્લાસરૂમને એક સુંદર અને એક સર્જનાત્મક સ્વરૂપ આપવામાં આવે તો કેવું? બસ આ વિચાર સાથે જ ક્લાસરૂમ ટ્રાન્સફોર્મેશન ડેનું આયોજન થયેલ છે. આ દિવસે આપણે આપણા ક્લાસરૂમને સર્જનાત્મક વિચારો, જરૂરી માહિતી તેમજ સુંદર ડેકોરેશન સાથે શણગારીએ એવી એક પ્રવૃત્તિ આ દિવસે રાખવામાં આવેલ છે. આ દિવસે આપણે આપણો પહેરવેશ એ ઢંગમાં નક્કી કરીશું કે જે કચોડું બનતો હોય, કપડાનું એક એવું કોમ્બિનેશન કે જે તદ્દન વિપરીત હોય. ફોર એક્ઝામ્પલ, સાડી પ્લસ સ્પોર્ટ્સ શૂઝ. આ દિવસે આપણે આપણા બાળપણના દિવસો ફરીથી તાજા કરીશું અને બાળપણની રમતો ફરીથી રમીશું. બેક ટુ બચપન સાથે એકદમ સરસ રીતે ગોઠવાય એવી ડ્રેસ કોડ થીમ આ દિવસે રાખવામાં આવેલ છે, તો સૌ વિદ્યાર્થીઓએ વિવિધ સ્કૂલ યુનિફોર્મમાં આવવાનું રહેશે. આ દિવસે દેશી વાનગીઓના અલગ અલગ સ્ટોલ કરવામાં આવશે અને જેનું સંચાલન વિદ્યાર્થીઓએ ગ્રુપમાં કરવાનું રહેશે. આપણી વિવિધ વાનગીઓ માણવા સાથે વાણિજ્યનું પણ એકાદ હુનર આપણે શીખી લેશું. આ દિવસે પિંક એન્ડ બ્લુ થીમ રાખવામાં આવી છે, તો આપ પિંક એન્ડ બ્લુ રંગના આઉટફિટ્સ પહેરી શકો છો. 2019 જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે અને 2020ની આપણે જ્યારે નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ ડે સેલિબ્રેશનની અંદર દેશના સમગ્ર યુવાનોને આપણા વિદ્યાર્થીઓ દ્વારા એક સરસ મેસેજ મળે એવા બધા દિવસનું આયોજન થયું છે. તો આપ સૌ આપનું આ ડે સેલિબ્રેશન પરિવારની ભાવનાથી હરિવંદના પરિવાર સાથે ઉજવો તેવી અભ્યર્થના. થેન્ક યુ.